છે અત્યારે તારી ચારુડીનું જે મોઢું ચડેલું છે ને એનો ફોટો આ ફોનમાંથી પાડીશ તો મને વધારે મજા આવશે કેમ કેમ એવું તે વળી શું છે આ કેમેરામાં અરે મમ્મી આની ફોટો ક્વોલિટીનો વિચાર તો કર આમાં તને ખબર છે 14 મેગાપિક્સલ્સનો કેમેરા છે 14 મેગાપિક્સલ્સ4000 बात करो ने अबे आ तुम्हारी प्रोफेसरी मास तुम्हें अटकी ने रह गया जहाँ होता त्या ने त्या अरे जुओ जुओ जमानो क्या नो क्या निकली गयो छे जुओ क्या निकली गयो छे जमानो छे क्या नो त्या छे आजो आजो अपनी दिक्री जो जाती है ना हाथ में अब फोन आवे छे ने हती त्या नी त्या अटकी गई छे એને કોઈ વાતમાં રસ નથી એને ખાવામાં રસ નથી પીવામાં રસ નથી ખાલી જવાબ છો આપણે કરજે ઓટોમેટિક જવાબ આપ્યા એમ હા દિશા આ હમણાં પાર્થ આવ્યો એની જસ્ટ એક જ મિનિટ પહેલા આ તારા પપ્પાએ તને આ શું કહીને બોલાવી પણ તને ખબર પડી હા બહુ જ મોંઘો છે સાચવીને વાપરજે અને હા બાથરૂમમાં તો લઈ જ નહીં જતી પ્લીઝ બાથરૂમ અરે ભાઈ માણસ બાથરૂમમાં ફોન શું કામ લઈને જાય બીજા કઈક નવી એપ્લિકેશન નીકળી છે કે તમે એમ ફોનમાં ક્લિક કરો તો ફોનમાંથી એમ સાબુ બહાર આવે અને પછી એ સાબુથી આપણે એમ નાવાનું અરે ના પપ્પા ના પણ આ તો દિશાની આદત છે ને બાથરૂમમાં નાતા નાતા ગીત સાંભળવાની તમને ખબર નથી એક દિવસ તો પોતાનો ફોન એ બાથરૂમમાં લઈ ગઈ નાતા નાતા તો ફોનને પણ નવડાવી દીધો પછી ફોનમાંથી પાણી લૂછવા માટે ફોનને રિપેર શોપમાં મોકલવો પડે તો ઓહો આટલો મોંઘો ફોન આ છોકરી કેવી રીતે સાચવશે મમ્મી રિલેક્સ થઈ જા અને પાઠ બહુ ટેન્શન નહીં લે એટલી તો અક્કલ છે મારામાં કે આ બહુ જ નાજુક અને મોંઘો ફોન છે હું એની બરાબર કાળજી લઈશ ઓકે પાઠ બેટા તારે પણ કાળજી તો રાખવી જ પડશે ચારુની બેટા અત્યારે બહુ જ અપસેટ છે એક તો એ ચૂંટણી હારી ગઈ અને પાછો આટલો મોંઘો ફોન તે દિશાને અપાવ્યો ઓહો તમે એકદમ સાચી વાત બોલ્યા પપ્પા એક ટેન્શન પૂરું થાય છે ત્યાં બીજું ટેન્શન ઊભું થઈ જાય કઈ નહીં પપ્પા બીજો લોચો સાફ કરીને આવું છું ઓલ ધ બેસ્ટ દિશા મહેરબાની કર હવે મમ્મી ચા ગરમ કરી લાવતો હા ચારુ હા તારે સ્વીકારવું જ પડશે કે આ જ તારું જીવન છે ના પિયરમાં કોઈ સ્વજન મેના સાસરિયામાં કોઈ સજન જે કમનસીબ હોય છે એ લોકો અનાથ હોય છે પણ જે મહાકમનસીબ હોય છે એ લોકો પાસે પરિવાર ઘર મા-બાપ હોવા છતાં એ લોકો અનાથ હોય છે પણ ચારુ તું મહાકમનસીબ નહીં મહાન છે મહાન તારી પાસે તો બે મા-બાપ બે પરિવાર ને બે ઘર છે તોય તોય તું અનાથ છે અરે તને શું જોઈતું હતું તે માંગ્યું હતું એક ખોબો ભરીને પાણી અને એ લોકોએ તને એક ટીપું પણ ના આપ્યું તે માંગી હતી એક બારી જેટલી હવા ને એ લોકોએ તને એક વેન્ટિલેશન જેટલી હવા પણ ના આપી તે માંગ્યો હતો એક કોળિયા જેટલો પ્રેમ અને એ લોકોએ તને એક દાણો પણ ના આપ્યો જ્યારે પોતાના જ પારકા થઈ જાય છે ત્યારે પારકા શું પોતાના થવાના લોકોને તો વગર માંગે 40-40 હજારના મોબાઈલ મળી જતા હોય છે અને તને
તને 4 રૂપિયાનો મોગરો પણ નહીં. શું કિંમત છે તારી આ ઘરમાં, આ સંસારમાં, આ ધરતી પર? શું આઈનો? આઈનો એટલે કે મને સમજાય છે, ખબર છે. શું કેનો આઈનો 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 કરે છે? મને સમજાતું નથી કે તું આટલી બધી ગુસ્સામાં શું કામ છે. દંડ બેઠક દંડ ભેદ બધું ચાલતું હોય છે. અને તે તો મને કહ્યું તું યાદ કર કે પાર્થ, યુદ્ધ અને પ્રેમમાં તો દરેક વાતની છૂટ હોય છે. હા, પણ કેવી છૂટ? આ છૂટ છે કે લૂંટ? કમોન ચારુ, છે ને તારે હાર સ્વીકારી લેવી જોઈએ. સ્વેચ્છાએ સવાલ મારા સ્વીકારનો નથી, પણ જનતાનો શું? જનતા? મારો મતલબ એમ છે કે દિશા ગમે તેવા કપટ કરીને જીતી તો ગઈ, પણ એક પૈસાનું કામ નથી કરવાની, તેનું શું? જો ચારુ, સાવ એવું માની લેવાની જરૂર નથી કે દિશા કંઈ પણ કામ નહીં કરે. તારી હતાશા બોલે છે. મારી હતાશા નહીં, મારી નિરાશા બોલી રહી છે. આ સોસાયટીના ભવિષ્યની સામે તો અંધારું પથરાઈ ગયું ને. ચારુ, તું સોસાયટીના ભવિષ્યની ચિંતા છોડ, અત્યારે તું તારું વર્તમાન જો. હા, મેં મારું માન સન્માન તો જોઈ લીધું, હવે વર્તમાનને પણ જોઈ લઉં છું. બહુ હોટ થઈ ગઈ લાગે છે. ઓહો, તને મારી વેદના બહુ દેખાવા માંડી. હા જો ચારુ, તું ખોટે ખોટો મારા પર ગુસ્સો નહીં કાઢ. હા હા, તારા હિસાબે તો હું કોઈ કામ સાચું કરતી જ નથી ને. તું મારી સાથે ઝઘડવા માંગે છે? ના પણ ઝઘડો કરવા માટે પણ કોઈ પોતી કો હોવું જોઈએ. ઓહો, બાપ રે બાપ, કેવા ફિલ્મી ડાયલોગ, કેવા ફિલ્મી ડાયલોગ બોલે છે ચારુ તું. હું તો માત્ર ફિલ્મી ડાયલોગ મારું છું, પણ અહીંયા તો ઘણા લોકો એવા છે જે અદ્રશ્ય લાઠીથી વાર કરે છે. ઓહો ચારુ, તું ચૂપ રહીશ. અચાનક મારી જમણી આંખ કેમ ફફડે છે? ઓ, આ સંકેત છે. એનો સંકેત? કઈક અશુભ થવાનો સંકેત. આવું નહીં બોલ, આવું નહીં બોલ ચારુ. મારા બોલવા ના બોલવાથી શું ફરક પડવાનો છે પાર? ના, એટલે કે તું પહેલા કેમ એવું બોલી કે અશુભ બનશે કઈ? જો છે, આ મોબાઈલ ઘણા પ્રોબ્લેમ ઊભા કરશે. એ ચારુ, કઈ પણ નહીં બોલો, મનમાં આવે. મોબાઈલ કેવી રીતે પ્રોબ્લેમ લાવી શકે? હા, પ્રોબ્લેમ છે ને હંમેશા કોઈ માણસના કારણે થતો હોય છે, કોઈ વસ્તુના કારણે નહીં. કાબૂ જ નથી. જો મને એવું લાગે છે ને તારે આમ આરામ કરવો જોઈએ. જો કેવી રીતે આમ આરામ કરો જો. હે પાર્થ, જરા ઉભો થા તો. કેમ? તને તારી સુવાની જગ્યા નક્કી કરી આપું, તું આરામથી આરામ કરજે. હા, આલે તારો તકિયો અને જા નીચે જમીન પર સુઈ જા. શું? હા, નીચે જમીન પર જા. હવે ખબર પડી આ જમણી આંખ કેમ ફફડતી હતી. રાત બગડી પાર, તારી રાત બગડી. મમ્મી, આંખ તો ખુલ્લી રાખ. જો, અરે વાહ વાહ ભાઈ વાહ, નવા ફોન ના કેમેરા નું તો કેવું પડે હા ભાઈ, ખૂબ સરસ. મમ્મી, તને ખબર છે આ ફોન માં એડિટ પણ કરી શકાય, આપણને જેવો ફોટો જોઈએ ને નાનો મોટો બધું જ કરી શકાય. હવે જો તને સમજાવું, આ ફોટો માં આપણે બંને છે બરાબર, હવે આમાંથી એક ચહેરો જુદો કરવો હોય ને એ પણ કરી શકાય. હાય હાય, આવું ના બોલ બેટા. કેવું ના બોલ, આમ
ચહેરા જુદા પડવાની વાત ન કર. મમ્મી હું ફોનની વાત કરું છું. પણ હું તો ચહેરાની વાત કરું છું ને. હા, શું કામ બંને છૂટા પડવા જોઈએ? ભગવાનની દયાથી આપણે બધા એકબીજાની સાથે છીએ ને. હા, આમ ચહેરા છૂટા પડવાની વાત ન કર. મમ્મી મેલોડ્રામા બંધ કર, તને સમજાવો. આજો આ ફોટોમાં આપણે બંને સાથે છીએ, બરાબર? હવે ધારો કે મારે મારી એકલીનો ફોટો ક્યાંક મેલ કરવો છે, પણ મારે આ જ ફોટો મેલ કરવો છે, તો કેવી રીતે કરીશ? જો આ બંનેનો ફોટો છે, હવે આમાંથી આ તારો ચહેરો જુદો કરી નાખ્યો. જયો, ઓ આમ કેતી હતી તું? હા મમ્મી, શું તું પણ. ચાલ બીજો સેલ્ફી લઈએ. હા મમ્મી, જરાક સાઈડમાં આવને, ફોટો ખરાબ આવશે. ચારુ, તને જોઈએ તો મારા ઓટોમેટિક ફોનના કેમેરાથી તારો ફોટો પાડી આપો, તું જરાક સારી લાગીશ. ઈશુ છે ને કે તારા દિમાગના પિક્સેલ્સ કરતા મારા કેમેરાના પિક્સેલ્સ જરાક વધારે છે. ઈશા, પણ નાના ખરેખર બેટા, આ ફોનમાં ખૂબ સરસ ફોટો આવે છે, અમે હમણાં જ પાડ્યા, જોતો ખરા. ઈશા, કોઈના ફોનનો કેમેરા ગમે એટલો સારો હોય, પાડી પાડીને ચહેરાની સુંદરતાનો જ ફોટો પાડી શકે ને, દિલની કાળાશને તો પકડી જ ન શકે. મમ્મી, હું શું કહું છું, બિચારી ચારોનો ફોન બહુ જૂનો થઈ ગયો છે, એટલે જ એના ફોનમાં બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા પડે છે, એટલે બિચારી આવું બોલતી હશે નહીં. મમ્મી, લાગે છે કે ચારુના ફોનના કેમેરાનો રોલ પૂરો થઈ ગયો છે. દિશા, બહુ ખાંડ ખાવાની જરૂર નથી. હા, મારો ફોન પણ બહુ સારો છે. હા હા બેટા, તારો ફોન પણ સરસ છે. જો આમ પણ એનો ફોન કેટલો રૂપાળો લાગે છે. મમ્મી, ફોન રૂપાળો હોવાથી શું થાય? ફોનમાંથી ફોટા પણ તો રૂપાળા પડવા જોઈએ ને. દિશા, તને શું લાગે છે, અહીંયા ફક્ત તારી પાસે જ ફોન છે અને અમારા બધા પાસે ડબ્બા છે? એમ તો મને જરાક એમ તો કે, કે તારા ફોનમાં ગીતો ક્લેરિટી સાથે સંભળાય છે કે પછી પેલી પાયરેટેડ સીડી જેવા વાગે છે? મમ્મીનો ફોન? ખોટી વાતો માટે અંદેશ થઈ ગયો. લે, ગીતા આંટીનો ફોન. આજો, તારી મમ્મીનો ફોન આખરે મારા મોબાઈલ પર આવી જ ગયો. એક્સક્યુઝ મી. યસ આંટી. હા હા, ચારુ અને એનો બગડેલો મોબાઈલ મારી સામે જ છે. ના, મોબાઈલની તો મને ખબર નથી, પણ ચારુ એકદમ મજામાં છે. તમારે કઈ મેસેજ આપો છે? કેમ કે હું મારો ફોન ચારુને નથી આપવાની. ઓકે, ફાઇન. જલ્દી બોલ, મમ્મીએ શું કહ્યું? મમ્મી, સુપર સાઉન્ડ ક્વોલિટી. ગીતા આંટીનો અવાજ પણ કેટલો સુરીલો લાગે છે. તો ખરેખર સરસ ક્વોલિટી કહેવાય. અરે હા, ચારુ, તારી મમ્મી છે ને ઘરે બોલાવે છે, જા. ચલ ચલ, આપણે ફોટા પાડીએ, ચાલુ રાખ. અરે મમ્મી, ફોટો તો અત્યારે ચારુનો પડી ગયો છે. મારે જોઈએ છે. આ શું છે બેટા? આને તકિયો કહેવાય? એ તો મને ખબર છે, પણ તમે મને શું કામ આપો છો? બેટા, એ હારો તને દેવો છે, કારણ કે આ તકિયાને છે ને એ કડીની વાહે તો એ ખુરશી ઉપર રાખ, એમાં બે અને પછી બેઠી બેઠી મંડ તારા રોદડા રોવા. જોજો ભાઈ, અહીંયા બેસી જાય. પપ્પા, ચકુલી, આ શું છે? આજે ટીસ્યુ બોક્સ નવું નક્કર લીધું છે. અમને ખબર હતી કે તું આવીશ અને રડીશ, એટલે તારી હાથમાં લઈ રાખ્યું છે. જો ટીસ્યુ બહાર કાઢી ખેંચી લે, ખેંચી લે. જી જા જે, આ જીજુ પોતાની જાતને સમજે છે શું? જો એ દિશાના ભાઈ છે તો હું પણ ચારુનો ભાઈ છું. પપ્પા, અબ ગાડી મને 5000 રૂપિયા આપો. હમણાં ને હમણાં જઈને 40000 નો મોબાઈલ લાવી બેનીના હાથમાં મૂકી દઉં છું. હમણાં ને હમણાં જ. વાહ,
આપી દેવું ચટકુડાને. ચાલી હજાર વાળો મોબાઈલ ની 5000 માં કેવી રીતે લઈ આવવાનો છે? બોલો, 35000 નો ફાયદો કરાવી આપે છે દીકરો, એવું કઈ નહીં, પણ ઉલટાની પૂછપરછ કરો છો તમે. એટલે જ કરવી પડે એકલ મઠી, કઈ વાહે ના 35000, આ તારો લાડકુંવર ક્યાંથી પેદા કરવાનો છે? જુગાર, જુગાર માંથી જીતીને 35000 ચૂકવીશ. હાય બ્રો, જુગાર. એટલે એ વાંદરા જેમ સૂરજના તાપથી ખીચડી ન ચડે ને, એમ જુગારના તાપથી દીવડી ન ભરે. એટલા વાળ લવારા કરવાના બંધ કરી દે. મમ્મી, ચૂપ. હમણાં 45000 નું નુકસાન કરાવી આપ. એટલે 45000 કે 5000? અરે કોઈ એમ ખાલી 5000 રૂપિયા રોકીને ઉભો થોડી 40000 રૂપિયા જીતી શકે જુગારમાં? તે પછી યારતા વાંદરાને મેં કીધું કે તું મૂંગો મરજે. હા તો ટોટલ કરો ને, જુઓ 5000 આપણા ગયા અને 40000 જે આપણે ન જીતી શક્યા, તો ટોટલ નુકસાન તો 45000 જ થયો કે નહીં? ઓહો, જ્યારે મને દુઃખ પડે છે ત્યારે બધા ટોટલ નુકસાનમાં જતા રહે છે. એટલે એ એમ ન બોલ ચારુ, કયું ની કકરાટ કરસ તું એમ કે તારે હું જોઈએ. સેમ ટુ સેમ મોબાઈલ ચારુ છે ને, આ તારી ખોટી જીત છે. આટલી મોંઘી વસ્તુ હારું છે ને, આમ દેખા દેખી નો કરાય. તું નોતો જ પાવો તો એમ કેમ પૂછ્યું કે બોલ બેટા શું જોઈએ છે? અરે બેબલી રડે છે તો લઈ આપો ને એક મોબાઈલ. આ તારી બેબલી છે ને, નાનકડી ઢીંગલી નથી માંગતી, આ મોટી થેલી બેબલી 40000 નો મોબાઈલ માંગે છે. અને બેટા ચારુ, આ 40000 નો મોબાઈલ રાખો એ કઈ ખાલી રાખો ન કહેવાય, એને રાજાશાહી કહેવાય. એટલે એવી રાજાશાહી તારા બાપને તને ન પરવડે, મોબાઈલ એને કહેવાય જે આપણા કામમાં આવે ને જે જરૂરી હોય. તારી પાસે છે ને મોબાઈલ? પણ મારો ફોન જૂનો થઈ ગયો છે. પણ તારા ફોનમાં વાત તો તારાથી થાય છે ને? નથી થતી. હમણાં જ મમ્મીએ ફોન કર્યો હતો ત્યારે મારાથી ફોન પણ નહોતો ઉપાડાતો, હેંગ થઈ ગયો હતો. અને દિશા વાળે ઘરે મને એનો નવો ફોન દેખાડીને માડે છે. પપ્પા, આપણે જરૂરી ગણી શકાય ને એવો મુદ્દો છે? નવો વાંદરા, જરાય જરૂરી ના ગણી હકાય, અને તું ઘડીક મૂંગો રે. તારું મારું કેવું એમ છે કે હુકામ એને તને બારે છે ખબર, કારણ કે તું મરે છે, તું એના મોબાઈલ ને જ ન જો કે એના ઉપર ધ્યાન જ ન દે, તો એ તને કેવી રીતે બારી હકે? હા, ને જો ચકુડી, ઊંઘ, આહાર અને ઈર્ષા આ ત્રણ જેટલા વધારીને એટલા વધે અને જેટલા ઘટાડીએ એટલા ઘટે. બેની, આ આઈડિયા બહુ સરસ છે. તું દિશાના ફોન પર ધ્યાન આપવાનું બંધ કર દે ને, તો તને બાળવાનું બંધ કરી દેશે. વાહ 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 વાહ, તમે લોકો શેની શિખામણ આપો છો મને? દિશાને વોટ આપતી વખતે આકલ ક્યાં ગઈ હતી? હા, દોડા દિવસે તમને બેવકૂફ બનાવી ગઈ હે. હે, કેમ આમ બોલે છે? અમે ક્યારે બેવકૂફ બન્યા? એમ તો તને હોટેલ ની નોકરી મળી ગઈ. અને સંદીપ, તું, તને એની ગિફ્ટ માંથી અડધો ભાગ મળ્યો. અને પપ્પા, તમને સેક્રેટરી નો પાવર મળી ગયો. પપ્પા, એણે તમને કોઈ પાવર નથી આપ્યો, પણ તમને લોકોને બેવકૂફ બનાવીને અને વોટ લઈને બધો પાવર પોતે લઈ લીધો. તારી વાત તો સાચી છે એલી, ઈ મારી હરી ટીટ માકડીએ હજી સુધી મને આટલો પાવર નથી દીધો. ચૂંટણી પછી આમ તો દિશા હારે વાત જ ક્યાં થઈ છે? બેનીની વાત તો સાચી છે, પણ એ મુદ્દે તો મારે હજી એને મળવાનું જ બાકી છે. પણ એટલે તમને હજી પણ એવું જ લાગે છે કે દિશા જે કહીને વોટ લઈને ગઈ છે એ બધું સાચું છે? વાહ, ધન્ય તમારી બુદ્ધિ, વાહ. અરે એ એન થોડું હાલતું હશે, હમણાં હમણાં અહીંયા પોગી અને પૂછપરછ શરૂ કરવી પડશે. હા, નહીં છોડીએ.